वेलकम टू आरोग्य संजीवनी। आज ना आ वीडियो मा आपणे आदुनुं सेवन कई कई बीमारियों मा न करवुं जोईए अथवा तो कया लोको माटे आदुनुं सेवन नुकसानकारक छे तेनी माहिती मेळवीशुं। तो वीडियो ने एंड सुधी चोक्कस जोता रहो। आदु आयुर्वेदनुं उत्तम औषध छे। आदु तासीरमां गरम, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, તીખું અને પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગોને મટાડનાર તેમજ આમવાતને દૂર કરનાર છે। જો તાસીરને અનુરૂપ આદુનું સેવન કરવામાં આવે તો આદુ શરદી, કફ, અપચો, અરુચિ, કબજિયાત અને વાયુને કારણે થતા સાંધાના દુખાવાને મટાડે છે। આદુના ફાયદા અને જુદી જુદી તકલીફોમાં આદુને કઈ રીતે ઘરેલું ઉપચાર માટે વાપરવું તે જણાવતો વિડીયો ચેનલ ઉપર અગાઉથી મૂકેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેના પર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકશો। પણ અનેક ફાયદા હોવા છતાં જો તાસીરને અનુકૂળ ન હોય કે અમુક બીમારીઓ હોય તો આદુનું સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે। હવે ક્યાં લોકોએ આદુનું સેવન ન કરવું તે જાણીએ એ પહેલા જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા અને ઉપયોગી વિડીયોની માહિતી તમને સૌ પહેલા મળશે। જેમની પિત્ત પ્રકૃતિ છે, એટલે કે જેને અવારનવાર એસિડિટી કે ખાટા ઓડકારની સમસ્યા થતી હોય કે આંતરિક ગરમીને કારણે આંખોમાં કે પેશાબમાં બળતરા થતી હોય તેમણે આદુનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું અથવા સાથે ઘીનું સેવન કરવું જેથી એસિડિટી ન થાય। જેને હરસ મસાની ફરિયાદ છે તેમણે આદુનું સેવન ક્યારેય ન કરવું। આદુ તાસીરમાં ગરમ છે જેથી હરસ કે મસાની તકલીફમાં આદુનું સેવન કરવાથી તકલીફ વધવાની કે રક્તસ્ત્રાવ થવાની ફરિયાદ રહે છે। જેમને અલ્સરની તકલીફ છે, એટલે કે હોજરીમાં કે આંતરડામાં ચાંદા હોય તેમણે ભૂલથી પણ આદુનું સેવન ન કરવું, તેનાથી ચાંદામાં બળતરા કે રક્તસ્ત્રાવ થઈને તકલીફમાં વધારો થાય છે। વળી આદુના સેવનથી ચાંદા રૂઝાવાની ક્રિયા ધીમી પડે છે, માટે અલ્સરની તકલીફમાં આદુ ક્યારેય ન લેવું। જેમને ચામડીના રોગો છે તેમણે પણ આદુનું સેવન ખૂબ ઓછી માત્રામાં અથવા સાવ ન કરવું। ચામડીના રોગો શરીરમાં પિત્ત વધવાથી થાય છે। આદુ તાસીરમાં ગરમ હોવાથી પિત્તને વધારે છે, જેથી સ્કિનના રોગોમાં આદુનું સેવન કરવાથી રોગ લાંબા સમય સુધી મટતો નથી। આ સિવાય જેમને હિમોફિલિયા નામની બીમારી છે, જેમાં વાગ્યા પછી ઘામાંથી નીકળતું લોહી કુદરતી રીતે જામતું નથી અને ખૂબ વધારે રક્તસ્ત્રાવ થાય છે, તેમણે પણ આદુનું સેવન ન કરવું, કેમ કે આદુના સેવનથી લોહી પાતળું થાય છે જેથી આ તકલીફ વધી શકે। વળી જેમનું વજન ખૂબ જ ઓછું હોય કે શરીર નબળું હોય તેમજ ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ દરમિયાન આદુનું સેવન ન કરવું। આ ઉપરાંત ઉનાળામાં તેમજ શરદ ઋતુમાં આદુનું સેવન ન કરવું। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો। થેન્ક યુ।